गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हाउ आर यू, केम छो। हूँ निकुंज मुछड़ा तमनु आप सौनु निष्क्रिय वायु में हार्दिक स्वागत करूँ छू। आई होप के दरेक विद्यार्थी आगळना विडियो लेक्चर नो व्यवस्थित अभ्यास करेलो हशे। आपणे आगळना विडियो लेक्चर में शेनो अभ्यास करेलो छे तो के आपणे आगळना विडियो लेक्चर में सर ज़ेनॉन एटले के निष्क्रिय वायुओ जे छे ए निष्क्रिय वायुओ उमदा वायुओना रासायणिक गुणधर्मो नी शुरुआत आपणे करी हती। उमदा वायुओ विषे परिचय मेळवो तो उमदा वायुना प्राप्ति स्थान भौतिक गुणधर्मों में जोवा मळती आवर्तनीयता आ बधी वस्तुओनी चर्चा आपणे आगळना विडियो लेक्चर में करेली छे। ओके, आजना विडियो लेक्चर छे। हवे आजना विडियो लेक्चर में आपणे शुं अभ्यास करवानो छे कि आजना विडियो लेक्चर में आपणे ज़ेनॉनना रासायणिक प्रक्रियाओं फ्लोरिन साथेना संयोजनों अने ऑक्सिजन साथेना संयोजनों एमना बंधारण तेना उपयोगों अने पछी जो समय रहेशे तो आपणे वात करशुं समूह नंबर 17 नी। એટલે અહીંયા સમૂહ નંબર 18 છે તમારો સંપૂર્ણ પૂરો થશે। ઓકે, ચાલો શરૂઆત કરીએ છીએ ઝેનોનના ફ્લોરિન સાથેના સંયોજનો અથવા તો એને ઝેનોનના ફ્લોરાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે। ઝેનોનના ફ્લોરાઇડ બરાબર, જો ઝેનોનના હેલાઇડ્સ પોસિબલ નથી, ક્લોરિન બ્રોમિન પ્રક્રિયા નહીં કરી શકે, ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે, માટે એ ઝેનોન પાસેથી ઇલેક્ટ્રોન સરળતાથી એક્સેપ્ટ કરી શકે, એની પાસેથી ગુમાવી શકશે, ઝેનોનને એવી પરિસ્થિતિ તૈયાર કરી દઈ શકે ઝેનોન ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે, કારણ કે ફ્લોરિન જે છે એની વિદ્યુત ઋણતા વધુ છે એટલા માટે। ઓકે, ચાલો તો શું કીધું છે તો કે ઝેનોન છે ફ્લોરિન સાથે ડાયરેક્ટ પ્રક્રિયા કરીને એમના દ્વિઅંગી ઝેનોનના ફ્લોરાઇડ બનાવે છે। દ્વિઅંગી, દ્વિઅંગી એટલે એનો અર્થ શું તો કે જેમાં માત્ર ઝેનોન અને ફ્લોરિન બે જ હોય તે તેમને તેના દ્વિઅંગી ફ્લોરાઇડ કહેવાય। અહીંયા તમે જોઈ શકો છો એક્ઝામ્પલમાં ઝેનોનની ફ્લોરિન સાથે પ્રક્રિયા કરો જુદી જુદી પ્રક્રિયા પરિસ્થિતિમાં 1 bar દબાણે 2:1 પ્રમાણે 400°C ઝેનોન ડાયફ્લોરાઇડ મળશે, 1:5 પ્રમાણે 600°C તાપમાન 7 bar દબાણે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ મળશે, 300°C 60-70 વાતાવરણ દબાણે 1:20 પ્રમાણ 1:20 પ્રમાણ જે છે લ્યો એટલે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ બને। 3-3 કન્ડિશન પરીક્ષા માટે અગત્યની છે MCQમાં, 1 bar 2:1 400°C ડાયફ્લોરાઇડ, 1:5 600°C 7 bar ટેટ્રાફ્લોરાઇડ, 300°C 60-70 વાતાવરણ દબાણ 1:20 હેક્ઝાફ્લોરાઇડ બને। આ ઉપરાંત હેક્ઝાફ્લોરાઇડ છે બીજી એક રીતે પણ બનાવી શકાય ટેટ્રાફ્લોરાઇડમાંથી, એ ટેટ્રાફ્લોરાઇડની ઓક્સિજન ફ્લોરાઇડ O2F2 સાથેની પ્રક્રિયાથી હેક્ઝાફ્લોરાઇડ છે બને છે। મિત્રો, ડાયફ્લોરાઇડ, ટેટ્રાફ્લોરાઇડ અને હેક્ઝાફ્લોરાઇડ આ 3-3 જે છે એ રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ છે। 3-3 જે છે એ ડાયફ્લોરાઇડ, ટેટ્રાફ્લોરાઇડ અને હેક્ઝાફ્લોરાઇડ એ રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ જે 298 કેલ્વિન તાપમાને સરળતાથી ઉદ્વપાતિત થાય છે। ઉદ્વપાતિત થવું ઇટ મીન્સ એનું ઉદ્વપાતન થાય છે એવો અર્થ થયો કહેવાય, બરાબર છે। પાણીના ઓછા જથ્થામાં એ સરળતાથી જળ વિભાજન પામે છે। તો હવે આપણે જોવાની છે પાણી સાથેની પ્રક્રિયા અથવા તો તમે એનું કહી શકો જળ વિભાજનની પ્રક્રિયા। શું કહી શકાય આપણે? જળ વિભાજનની પ્રક્રિયા। અને આ જ પ્રક્રિયાઓ તમને ઝેનોનના ઓક્સિજન સાથેના સંયોજનોમાં આપેલી છે, બરાબર, કારણ કે અહીંયા ઝેનોનના ઓક્સિજન સાથેના સંયોજનો બને છે એટલા માટે, એટલે એ મેં ટોપિક આમાં જ ઇન્ક્લુડ કરી લીધો છે, અલગથી એને લીધો નથી, ટેક્સ્ટબુકમાં અલગથી આપેલો છે। ઝેનોન ડાયફ્લોરાઇડ જે છે એ ઝેનોન ડાયફ્લોરાઇડની પાણી સાથેની જળ વિભાજનની પ્રક્રિયાથી ઝેનોન HF અને O2 પ્રાપ્ત થાય છે। ડાયફ્લોરાઇડની H2O સાથેની પ્રક્રિયાથી ઝેનોન HF અને O2 તમને પ્રાપ્ત થાય છે, બરાબર। જ્યારે ટેટ્રાફ્લોરાઇડ અને હેક્ઝાફ્લોરાઇડ એ વિસ્ફોટક રીતે પ્રક્રિયા કરે છે, ઝડપથી વિસ્ફોટક રીતે પ્રક્રિયા કરે, જેમાં ટેટ્રાફ્લોરાઇડ ઝડપથી પ્રક્રિયા કરે, હેક્ઝાફ્લોરાઇડ એ થોડીક ધીમેથી પ્રક્રિયા છે, થશે વિસ્ફોટક રીતે જ, બરાબર, વિસ્ફોટક રીતે જ પ્રક્રિયા થશે, પણ પ્રક્રિયા થોડીક ધીમી એ ટેટ્રાફ્લોરાઇડની સાપેક્ષમાં સ્લોલી પ્રક્રિયા થશે। ઓકે, ચાલો તો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડની પ્રક્રિયા પાણી સાથે કરો એટલે એમાંથી ઝેનોન, ઝેનોન ટ્રાયોક્સાઇડ HF અને 3/2 O2 મળે। ઝેનોન ટ્રાયોક્સાઇડ એ રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ છે, વિસ્ફોટક પદાર્થ છે, XCO3 એટલે ઓક્સિજન સાથેના સંયોજનો થયા કહેવાય,
ઝેનોન ટ્રાયોક્સાઇડ એ સ્ફટિકમય રંગવિહીન ઘન પદાર્થ છે. તમને સ્વાધ્યાયમાં એક પ્રશ્ન આવો આપેલો છે કે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડની પાણી સાથેની પ્રક્રિયા એ રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં, ખબર કેમ પડે? હવે રેડોક્સ પ્રક્રિયા છે કે અથવા તો વિષમીકૃતની પ્રક્રિયા છે કે નહીં, વિષમીકરણની પ્રક્રિયા છે કે નહીં એ ખબર કેમ પડશે? બરાબર. તો વિષમીકરણ શું? ઓક્સિડેશન ને રિડક્શન બંને થતું હોય તો? તો જોવો જોઈએ, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડમાં ઝેનોનની ઓક્સિડેશન અવસ્થા કેટલી જોવા મળે તમને? અહીંયા પ્લસ ફોર જોવા મળે છે. તે પ્લસ ફોરમાંથી અહીંયા કેટલો થાય છે? ઝીરો. અને ઝેનોન ટ્રાયોક્સાઇડમાં કેટલો થાય છે? પ્લસ સિક્સ. પ્લસ ફોરમાંથી પ્લસ સિક્સ ઓક્સિડેશન, પ્લસ ફોરમાંથી ઝીરો રિડક્શન. યસ. તો આ વિષમીકરણની પ્રક્રિયા છે. એટલે અહીંયા પરીક્ષામાં તમને ટ્વિસ્ટેડ પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડની વિષમીકરણની પ્રક્રિયા જણાવો. ઝેનોન ટેટ્રાફ્લોરાઇડની વિષમીકરણની પ્રક્રિયા જણાવો. તો વિષમીકરણની પ્રક્રિયા તમે લખી શકો ઝેનોન પ્લસ ઝેનોન ટ્રાયોક્સાઇડ ઝીરો અને અહીંયા થાય છે પ્લસ સિક્સ. ઓકે. તો આ ટેટ્રાફ્લોરાઇડની વાત કરી. એવી રીતે હેક્ઝાફ્લોરાઇડ જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરે એટલે એમાંથી ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ XCOF4, શું કહેશું આપણે એને, ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ બનાવે છે. આ આંશિક જળવિભાજનની પ્રક્રિયા થઈ કહેવાય. જો આ સંપૂર્ણ જળવિભાજન છે, બધા જ ફ્લોરિન છે રિમૂવ થઈને એમાં પાણીનો અણુ ઉમેરાણો છે, સંપૂર્ણ જળવિભાજન. જ્યારે આ બે જે પ્રક્રિયા છે એ બે પ્રક્રિયાઓ આંશિક જળવિભાજનની પ્રક્રિયા કહેવાય, જેમાં બધો જ ફ્લોરિન રિમૂવ નથી થતો, થોડાક ફ્લોરિનના અણુઓ રહે છે અને થોડાક ઓક્સિજનના અણુ ઉમેરાય છે, એટલે એને આપણે આંશિક જળવિભાજનની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો ઝેનોન હેક્ઝાફ્લોરાઇડની આંશિક જળવિભાજનની પ્રક્રિયા, એક મોલ પાણી સાથે પ્રક્રિયા કરતો ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ બનાવે, બે મોલ સાથે પ્રક્રિયા કરો તો ડાયઓક્સી ડાયફ્લોરાઇડ તમને બનાવે છે. ક્લિયર છે દરેકને? તો આ ઝેનોન હેક્ઝાફ્લોરાઇડની આંશિક જળવિભાજનની પ્રક્રિયા. હવે પરીક્ષામાં તમને પ્રશ્ન કેવી રીતે પૂછાય છે એ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ઝેનોનના ફ્લોરાઇડની આંશિક જળવિભાજનની પ્રક્રિયા, ઝેનોનના ફ્લોરાઇડની સંપૂર્ણ જળવિભાજનની પ્રક્રિયા અથવા તો વિષમીકરણની પ્રક્રિયા. જો સંપૂર્ણ જળવિભાજન કીધું હોય તો આ બે પ્રક્રિયા, ડાયફ્લોરાઇડ અને ટેટ્રાફ્લોરાઇડ. હેક્ઝાફ્લોરાઇડ છે આંશિક જળવિભાજનની પ્રક્રિયા આપે છે. ઓકે. તો આ મેં વાત કરી તમને ઝેનોનના ફ્લોરિન સાથેની સંયોજનોની વાત. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, સ્ક્રીન પર જે દેખાય છે એ લખી નાખો. હવે નેક્સ્ટ આપણે શું વાત કરવાની છે? તો કે હવે આપણે વાત કરવાની છે આની રાસાયણિક પ્રક્રિયાઓમાં. રાસાયણિક પ્રક્રિયાઓમાં આયન ગ્રાહી અને આયન દાતા સાથે પ્રક્રિયા કરી એ નેગેટિવ ચાર્જ અને પોઝિટિવ ચાર્જ જે પોતાના પર ડેવલપ કરે છે એ રાસાયણિક પ્રક્રિયા વિશેની તમને મારે વાત કરવાની. બરાબર. તો એ વાત કરું એની પહેલાં ફટાફટ એકવાર છે સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આગળ ચાલે. ચાલો, લીધો સ્ક્રીનશોટ દરેકે? ઓકે, ગુડ. ચાલો, હવે આપણે વાત કરવાની છે બીજી રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ રાસાયણિક પ્રક્રિયાઓ વિશે ડિસ્કશન કરવાનું છે. શું વાત છે રાસાયણિક પ્રક્રિયા? તો કે ભાઈ તમે ઝેનોનના ફ્લોરાઇડ જે છે એ ઝેનોનના ફ્લોરાઇડની પ્રક્રિયા એ બીજા ફ્લોરાઇડ આયનગ્રાહી કે ફ્લોરાઇડ આયનદાતા સાથે જ્યારે પ્રક્રિયા કરો ત્યારે એ કેટાયનિક સ્પીસીસ કે એનાયનિક સ્પીસીસ બનાવે છે. શું છે? ધ્યાન આપો. રાસાયણિક પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા શું કહેવા માંગે છે ધ્યાન આપો. તો કે ભાઈ ઝેનોનના ફ્લોરાઇડ, ઝેનોનના ફ્લોરાઇડ એ XCF2, XCF4 અથવા તો XCF6 એની પ્રક્રિયા કે કોઈ ફ્લોરાઇડ આયનગ્રાહી એવો કોઈ સ્પીસીસ કે જે ફ્લોરાઇડ એક્સેપ્ટ કરતો હોય, એવો સ્પીસીસ કે જે ફ્લોરાઇડ એક્સેપ્ટ કરતો હોય તો ઝેનોનના ફ્લોરાઇડે શું કરવું પડે? આપવો પડે ફ્લોરિન. એટલે ફ્લોરિન જો આપે તો એ કેટાયનિક સ્પીસીસ, કેટાયનિક સ્પીસીસ બનાવે ફ્લોરાઇડ આયનગ્રાહી સાથેની પ્રક્રિયાથી.
સાથેની પ્રક્રિયાથી કેટાયનિક સ્પીસીસ બનાવે છે. અને જો ઝેનોનના ફ્લોરાઇડ એ કોઈ ફ્લોરાઇડ આયન દાતા સાથે પ્રક્રિયા કરે, ઝેનોનના ફ્લોરાઇડ એ કોઈ એવા સ્પીસીસ સાથે પ્રક્રિયા કરે કે જે ફ્લોરિન ડોનેટ કરતો હોય, તો સ્વાભાવિક છે કે ઝેનોન ફ્લોરાઇડે શું કરવું પડશે? અહીંયા ફ્લોરિન એક્સેપ્ટ કરવા પડશે. અને જો એક્સેપ્ટ કરે તો એનાયનિક સ્પીસીસ બનાવે છે ફ્લોરાઇડ દાતા સાથેની પ્રક્રિયાથી. એ એનાયનિક સ્પીસીસ બનાવે છે. એટલે આ વસ્તુ જે છે તમારે ખાસ યાદ રાખવાનું છે, કોની સાથે પ્રક્રિયા થાય છે એ આપણે યાદ રાખવું. દાખલા તરીકે XCF2ની પ્રક્રિયા તમે PF5 સાથે કરો, બરાબર? તો PF5 સાથે તમે જ્યારે પ્રક્રિયા કરો તો અહીંયા ફોસ્ફરસ એ આયન ગ્રાહી સ્પીસીસ થાય. એટલે XCF એક ફ્લોરિન ડોનેટ કરજો એટલે એના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે અને એક્સેપ્ટ કરશે PF6-1. તો અહીંયા ફ્લોરિન ફોસ્ફરસ પેન્ટા ફ્લોરાઇડ જે છે એ ફ્લોરાઇડ ગ્રાહી સ્પીસીસ બન્યો, કે જેણે ફ્લોરિન શું કર્યો છે અહીંયા એક્સેપ્ટ કર્યો. તો કેવી સ્પીસીસ બની તમારી? કેટાયનિક સ્પીસીસ બની છે, બરાબર? આવી રીતે ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડની જગ્યાએ એન્ટીમની પેન્ટાફ્લોરાઇડ પણ હોઈ શકે, SBF5, બરાબર? તો સેમ વસ્તુ થવાની છે. શું થશે? XCF+1 SBF6-1, બરાબર? પણ જો કોઈ ફ્લોરાઇડ આયન દાતા હોય, ધાતુના ફ્લોરાઇડ જો કોઈ હોય, બરાબર, તો XCF6ની પ્રક્રિયા ધારો કે તમે કોઈ ફ્લોરાઇડ આયન દાતા MF, જ્યાં M બરાબર સોડિયમ પોટેશિયમ રુબેડિયમ, જ્યાં M બરાબર શું થશે? સોડિયમ પોટેશિયમ રુબેડિયમ ધાતુ સાથેની ફ્લોરાઇડ જે હંમેશા ફ્લોરિનનું દાન કરશે, તો અહીંયા શું કરવું પડે? આને એક્સેપ્ટ કરવું પડે. તો શું બનશે? M+1 અને XCF7-1, બરાબર? તો અહીંયા ધાતુના ફ્લોરાઇડ છે એ કેવા બન્યા? તો કે ફ્લોરાઇડ દાતા બન્યા, ફ્લોરાઇડ દાતા બને છે, ફ્લોરિનનું દાન કરે છે. માટે અહીંયા તમારી જે સ્પીસીસ બને છે એ કેવી બની છે? એનાયનિક સ્પીસીસ બને છે. ખ્યાલ આવ્યો દરેકને? તો આ એની રાસાયણિક પ્રક્રિયામાં આ બે મુદ્દા જેને આપણે બ્રહ્મવાક્ય તરીકે ઓળખીએ છીએ, ફ્લોરાઇડ આયનગ્રાહી સાથેની પ્રક્રિયાથી કેટાયનિક આયનગ્રાહી ફ્લોરાઇડ દાતા સાથેની પ્રક્રિયાથી એનાયનિક સ્પીસીસ બને છે. ઓકે, ચાલો ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એને સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે વાત કરશું જુદા જુદા ફ્લોરાઇડ આપણે જે જોયા એના બંધારણ વિશેની છે આપણે વાત કરવાની છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ચાલો લખાઈ ગયું દરેકને આગળનું. હવે વાત કરવાની છે આપણે એના ઝેનોનના જુદા જુદા સ્ટ્રક્ચર, ઝેનોનના જુદા જુદા સંયોજનોના બંધારણ, એમાં જોવા મળતું સંકરણ અને તેમના આકાર, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી. આમ તો આ ટોપિક બેઝિકલી જે છે કેમિકલ બોન્ડિંગનો છે. કેમિકલ બોન્ડિંગ એટલે કે ધોરણ 11માં ચેપ્ટર 4 સેમેસ્ટર 1માં રાસાયણિક બંધન અને આણ્વીય રચનામાં તમારો VSCPR સિદ્ધાંત જ્યારે આવતો હતો એમાં આ પ્રકારના એક્ઝામ્પલ્સ છે તમે સોલ્વ કરેલા હશે, બરાબર? એ જ અહીંયા ડિસ્કશન ફરી પાછી આપણે કરીએ છીએ. કદાચ જો કોઈને ભૂલાઈ ગયું હોય ને આમાંથી કોઈને જો પ્રશ્ન પૂછાઈ જાય તે આપણને આવડવું જોઈએ. પેલું એ પૂછે તમને ઝેનોન ટ્રાયોક્સાઇડમાં જોવા મળતું સંકરણ SP3 પ્રકારનું સંકરણ થાય. કેવી રીતે નક્કી કરવું? મેં તમને આગળ મેં શીખવાડેલું છે કેવી રીતે નક્કી કરવાનું. તો કે નંબર ઓફ સિગ્મા બોન્ડ પ્લસ નંબર ઓફ લોન પેર, એટલે તમને હાઇબ્રિડ વાઇડિયેશન એટલે કે સંકૃત કક્ષકોની સંખ્યા તમને પ્રાપ્ત થશે, બરાબર? તો અહીંયા તમે જુઓ નંબર ઓફ સિગ્મા બોન્ડ 3+1 લોન પેર, તો ચાર સંકૃત કક્ષકો છે તો સંકરણ કયું થશે? SP3.
आकार कयो थशे त्रिकोणीय पिरामिडल एटले के अणु जे छे ए एबी थ्री ई वन प्रकारनो थयो कहेवाय एमोनिया टाइपनो थयो कहेवाय बराबर तमे जरा आकारनी वात करो त्यारे लोन पेर भूली जावानी मात्र ने मात्र बॉन्डिंग पेर ने जोवानी पण जरा इलेक्ट्रॉन युग्मनी चर्चा करो त्यारे इलेक्ट्रॉन युग्मनी गोठवणीमां लोन पेर लईए छे એટલે આમાં જો પ્રશ્ન તમને એ આકાર પૂછ્યો હોય તો આકાર ત્રિકોણીય પિરામિડ થાય પણ તમને ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી પૂછી હોય તો કેવી આવશે તો કે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી એ અહીંયા તમારે સમચતુષ્ફલકીય આવશે કેવી આવશે સમચતુષ્ફલકીય ચલો ત્યાર પછી વાત કરવાની છે ઝેનોનનો ટેટ્રોક્સાઇડ ઝેનોન ટેટ્રોક્સાઇડ એસપી થ્રી પ્રકારનું સંકરણ આકાર અને ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી બંને સમચતુષ્ફલક એક લોન પેર છે એની જગ્યાએ ઓક્સિજન છે બોન્ડ બનાવી દેશે ઓક્સિજન બોન્ડ બનાવે એટલે સમચતુષ્ફલકી આકાર તમારો જોવા મળશે કોઈ લોન પેર નહીં આવે ઓકે ચાલો ત્યાર પછી વાત કરીએ ઝેનોનના ઓક્સીફ્લોરાઇડોનો ઓક્સીડાઇફ્લોરાઇડ બરાબર એસપી થ્રી ડી પ્રકારનું સંકરણ ને આકાર જે છે એ આકાર ટી પ્રકારનો આકાર થાય તમે જોઈ શકો છો આ ટી આકાર બરાબર પણ જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કીધી હોય તો કે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી ત્રિકોણીય પિરામિડલ થશે કેવી થશે ત્રિકોણીય પિરામિડલ એટલે આકાર અને ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી આમાં કન્ફ્યુઝન ન થવું જોઈએ ચાલો ઝેનોનનો ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ ઝેનોનનો ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ એસપી થ્રી ડી ટુ પ્રકારનું સંકરણ થાય એસપી થ્રી ડી ટુ પ્રકારનું સંકરણ હોય આકાર છે એ આકાર એનો કેવો થવાનો છે તો કે આકાર થશે સમચોરસ પિરામિડલ આને કાઢી નાખો બરાબર એટલે આ સમચોરસ પિરામિડલ થયો પણ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કીધી હોય ત્યારે આ તમારે લોન પેરને ગણતરીમાં લેવી પડે તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી થવાની છે તમારી અષ્ટફલકીય જો જ્યારે સંકરણની વાત આવે ને મિત્રો ત્યારે લોન પેરનું કેલ્ક્યુલેશન કરવું જરૂરી છે તમને ખ્યાલ છે બરાબર લોન પેરની કેલ્ક્યુલેશન કરવી જરૂરી છે નંબર ઓફ સિગ્મા બોન્ડ કેટલા થશે 1, 2, 3, 4 + 5 વન લોન પેર તો 6 થાય 6 સંકૃત કક્ષકો લે એટલે કે એસપી થ્રી ડી ટુ થઈ ગયા હવે આમાં જુઓ જી ટ્રાય મારો ઝેનોન ડાયોક્સી ડાયફ્લોરાઇડ આ ભૂલી જાઓ એમાં જુઓ જી સંકરણ ગણવાનો પ્રયત્ન કરો કયું સંકરણ થશે જુઓ જી નંબર ઓફ લોન પેર કેટલા છે તો કે નંબર ઓફ સિગ્મા બોન્ડ 4 1 2 3 4 લોન પેર કેટલી છે 1 તો ટોટલ કેટલા થયા 5 5 હોય તો એસપી થ્રી ડી સંકરણ થાય ઓકે આકાર તો કે આકાર ચીચવો અથવા તો ચીચુડો આકાર છે કહેવાય ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી પૂછી હોય તો એઝ યુઝ્યુઅલ ત્રિકોણીય પિરામિડલ થાય છે દરેક તો આ બંધારણ વિશેની વાત તમારી ટેક્સ્ટબુકમાં આપેલી નથી પણ એનસીઆરટીમાં ટેક્સ્ટબુકમાં છેલ્લે થોડાક એક્ઝામ્પલ આપેલા છે અહીંયા મેં જેટલા હતા એ બધા એક્ઝામ્પલ લઈ લીધા છે એટલે આપણે પરીક્ષામાં કોઈ તકલીફ પડે નહીં ઓકે ચાલો તો આ વાત આપણે કરી છે તેના બંધારણની હવે છે આપણે વાત કરવાની છે ને ઉપયોગોની વાત કરવાની છે નિષ્ક્રિય વાયુઓના જુદી જુદી ફિલ્ડમાં કઈ જગ્યાએ ઉપયોગ થાય છે એનું આપણે ડિસ્કશન કરીએ છીએ એ ડિસ્કશન કરું એની પહેલાં ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એનો સ્ક્રીનશોટ લ્યો અને તમારી નોટબુકમાં નોંધી લ્યો ને ઓકે ચાલો સમૂહ નંબર 18ના છેલ્લા ટોપિક ઉપર આપણે આગળ વધીએ છીએ આપણે વાત કરવાની છે હવે તેમનો ઉપયોગો એમસીક્યુમાં કદાચ કોઈ જગ્યાએ આવી જાય તો આપણને આવડવું જોઈએ બાકી કોઈ એટલી બધી ખાસ ઇમ્પોર્ટન્સ એ આ ટોપિક ધરાવતું નથી બરાબર ચાલો શરૂઆત કરીએ છીએ સૌ પ્રથમ હિલિયમ વાયુ હિલિયમ એ પોતે અજ્વલનશીલ ને હલકો વાયુ છે વજનમાં જે છે હલકો છે વજનમાં હલકો હોવાને કારણે તેનો ઉપયોગ છે હિલિયમ બલૂન્સ જે દરિયાકાંઠે વાતાવરણની પરખ કરવા માટે હવામાનની આગાહી કરવા માટે જે હિલિયમ બલૂન્સનો ઉપયોગ થાય તેમાં કરવામાં આવે તમને યાદ હોય તો તમે ધોરણ 11માં દ્રવ્ય અવસ્થામાં સ્વાધ્યાયમાં એક પેલોડનો દાખલો હતો ખ્યાલ હોય તો તમને બરાબર હિલિયમ બલૂન્સ છે કેટલો પેલોડ ઉપાડી શકે છે તો એમાં હિલિયમ વાયુ છે એમાં ઉપયોગ થાય વાયુસ્થિત ન્યુક્લિયર ભઠ્ઠીમાં એટલે કે ટેમ્પરેચર ડાઉન કરવા માટેનો ઉપયોગ થાય લિક્વિડ હિલિયમ છે એ નીચું તાપમાન કરવા માટે ઉપયોગી છે માટે જે નીચા તાપમાને પ્રયોગ કરવામાં આવે એમાં તાપમાન નીચું લાવવા માટે નિમ્ન તાપ કરતાં નીચું તાપમાન લાવવા માટે જે વપરાય એને કહેવાય છે નિમ્ન તાપ કરતાં પ્રવાહી હિલિયમ એ શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરી શકે અને જે ચુંબકીય ક્ષેત્ર નિર્માણ થયેલું હોય એને ટકાવી રાખે છે માટે તેનો ઉપયોગ એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ બરાબર અને એમઆરઆઈ સીટી સ્કેન એમઆરઆઈ જેને કહેવામાં આવે છે જેમાં ઉચ્ચ ચુંબકીય ક્ષેત્ર હોય એ નિર્માણ અને ટકાવી રાખવા માટે લિક્વિડ હિલિયમનો ઉપયોગ થાય આ ઉપરાંત તમે ચેપ્ટર નંબર 2માં તમે જોયું હશે કે ભાઈ
હિલિયમની રુધિરમાં દ્રાવ્યતા ઓછી છે એટલે બેન્ટ જેવી ઘટનાઓ ન ઉત્પન્ન થાય એટલા માટે સિલિન્ડરમાં છે એ ઓટુ મંદક તરીકે હિલિયમ વાયુ ભરવામાં આવે છે. આધુનિક નિમજનન સાધનો એટલે શું? તો કે જે તરવૈયા કે પર્વતારોહકો એની સાથે લઈ જાય છે ઓક્સિજનના સિલિન્ડર તેમને કહેવામાં આવે છે. તો આ વાત કરી આપણે હિલિયમ. હવે વાત કરું તમને નિયોન. તો નિયોન લેમ્પ, નિયોન બલ્બ એ સૌથી વધુ પ્રમાણમાં પ્રચલિત છે. આપણે જે રોડ ઉપર બધી જે રેડ કલરની શાઇનિંગ લાઇટ બેનર્સમાં ને એમાં જોઈએ છીએ તે બેનર્સમાં છે, ગ્રીન હાઉસમાં છે, વનસ્પતિ બગીચામાં, આ બધી જગ્યાએ છે એ નિયોન લેમ્પ તો નિયોન લાઇટનો ઉપયોગ થાય છે. ઓકે ચાલ, ત્યાર પછી આર્ગોન. આર્ગોન જે છે લેમ્પમાં આપણને ખ્યાલ છે કે જે પહેલાંના સમયમાં વોલ્ટ 100 વોલ્ટના અને એ જે બધે બલ્બ આવતા હતા એ બલ્બની એ વિદ્યુત બલ્બની બનાવટમાં આર્ગોન જે છે આર્ગોન વાયુનો ઉપયોગ થતો હતો. તો ઊંચા તાપમાને ધાતુ કરવા પ્રક્રમોમાં અને નિષ્ક્રિય વાતાવરણ પૂરું કરવા માટે વિદ્યુત બલ્બમાં ઉપયોગ થાય છે. ઝેનોન અને ક્રિપ્ટોનનો કોઈ ખાસ ઉપયોગ નથી, પરંતુ ક્રિપ્ટોન એ વોલ્ટેજ રેગ્યુલેશન માટે જે સાધનો વપરાય તેમાં, જ્યારે ઝેનોન એ હાઈ સ્પીડ ફોટોગ્રાફીમાં ઉપયોગી છે, જ્યારે રેડોન જે છે એ રેડોન એ રેડિયોએક્ટિવિટી સંશોધનમાં, કેન્સરની સારવારમાં અને ધાતુ સ્ફટિકમાં આંતરાલીય સ્થાનની પરખમાં. આંતરાલીય સ્થાન કોને કહેવાય? એ કાલે મેં તમને કેથરેટ સંયોજનો જ્યારે સમજાવ્યા હતા ત્યારે ધાતુની જે સ્ફટિકીય રચના હોય એમાં આંતરાલીય સ્થાન ઉત્પન્ન થયેલા હોય એ સ્થાનની પરખ રેડોનની મદદથી, રેડિયોએક્ટિવિટીની મદદથી નક્કી થાય. ઓકે તો આ વાત કરી આપણે સમૂહ નંબર 18ના સંયોજનો વિશેની વાત. સમૂહ નંબર 18 અહીંયા તમારો સંપૂર્ણ રીતે પૂરો થઈ જાય છે. હવે કાલે આપણે જે વાત કરવાની છે, એટલે હવે આમ તો આના પછી તરત ચર્ચા કરીએ છીએ, આપણી પાસે જે સમય છે થોડો, એટલે હવે આપણે જે ચર્ચા કરવાની છે એ સમૂહ નંબર 17 હેલોજન સમૂહ છે. હેલોજન સમૂહની વાત કરીએ છીએ તો ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે નોટબુકમાં નોંધી લ્યો, સ્ક્રીનશોટ લઈ લો. અમુક મુદ્દાઓ છે એ તમારી નોટ્સમાં આપેલા નથી એટલે આપણે એક્સ્ટ્રા મુદ્દાઓ લીધેલા છે તો જે કામ તમને આવશે. ઓકે ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લો. ચાલો સમૂહ નંબર 18 પૂરો કર્યા પછી હવે આપણે વાત કરવાની છે સમૂહ નંબર 17. સમૂહ નંબર 17 છે એને આપણે ખબર છે હેલોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખે છે? હેલોજન સમૂહ. આવર્ત કોષ્ટકના સૌથી વધુ અધાત્વીય ગુણધર્મ ધરાવતા સંયોજન, સૌથી વધુ અધાત્વ, સૌથી વધુ ધાત્વીય ગુણધર્મ ધરાવતા સંયોજનો કોણ છે? તો તત્વો કોણ છે? સમૂહ 1 અને 2ના. હવે જે પ્રકારનો ટ્રેન્ડ સમૂહ 1 અને 2માં જોવા મળે, ગુણધર્મમાં આવર્તનીય સમાનતા જે જોવા મળે એ સમાનતા સમૂહ 1 અને 2માં જોવા મળે, એવી રીતે અધાતુઓમાં સમૂહ નંબર 17માં હેલોજનમાં જોવા મળે. હેલોજન શબ્દ જે છે એ હેલોજન શબ્દ બે શબ્દનો સમન્વય કરેલો છે. હેલોજન એ બે શબ્દોનો સમન્વય છે. કયા બે શબ્દ? તો કે હેલો વત્તા જીનેસિસ. હેલોનો અર્થ થાય છે ક્ષાર અને જીનેસિસનો અર્થ થાય છે ઉત્પન્ન કરનાર. ક્ષાર ઉત્પન્ન કરનાર સંયોજનો એ હેલોજન સમૂહ તરીકે ઓળખાણા. એટલે આ બધા જે છે એ ક્ષાર સરળતાથી ઉત્પન્ન કરી શકે જેની આપણને ખ્યાલ છે. ઓકે ચાલો તો સમૂહ નંબર 17ના તત્વો વિશે આપણે સૌ પ્રથમ પરિચય લઈ લઈએ. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન અને ટેનેન્સિન. એસ્ટેટાઇન અને ટેનેન્સિન બંને રેડિયોએક્ટિવ સંયોજનો છે, જેમાં ટેનેન્સિન છે એનો T1 ઓફ અર્ધાયુષ્ય સમય એ મિલિસેકન્ડમાં ભાગનો છે, એટલે ખૂબ જ અલ્પ માત્રામાં હોય. એટલે જનરલી જ્યારે હેલોજનની આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનની જ વાત કરીએ છીએ. એસ્ટેટાઇન અને ટેનેન્સિનની ચર્ચા નથી કરતા કારણ કે રેડિયોએક્ટિવ છે એટલે એના ગુણધર્મ એ આના કરતાં થોડાક વેરિએટ તમને જોવા મળે છે. ઓકે આવર્તની વાત કરીએ, બીજા આવર્તમાં ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા. આગળ ત્રણ સમૂહોમાં શીખવાડેલું છે એ પ્રમાણે પરમાણુ ક્રમાંક માટે બીજાથી ત્રીજા તરફ આવો એટલે કેટલા તત્વો આડા આવે? 8. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક છે 9. 9માં બીજા તમે 8 ઉમેરો એટલે થાય 17. બરાબર. ત્રીજાથી ચોથા આવો એટલે 18 તત્વો તમારે ઉમેરો પડે. 17માં 18 ઉમેરો એટલે થાય 35. ચોથાથી પાંચમામાં આવવું હોય તો ફરી પાછા 18 ઉમેરવા પડે એટલે 35માં બીજા 18 ઉમેરો એટલે થાય 53. બરાબર. પાછા તમારે પાંચમાંથી છઠ્ઠામાં આવો એટલે 32 તત્વો ઉમેરવા પડે. 53માં 32 ઉમેરો એટલે 85. અને છઠ્ઠામાંથી સાતમામાં આવવું હોય તો ફરી પાછા મારે 32 ઉમેરવા પડે. 85માં ફરી પાછા 32 ઉમેરો એટલે 117. આ એના પરમાણુ ક્રમાંક છે. ઇલેક્ટ્રોન રચના NH2NP5 પ્રકારની કોમન ઇલેક્ટ્રોન રચના.
હિલિયમ 2s2 2p5, બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક અને આવર્તક્રમ બંને કેવા હોવા જોઈએ? સમાન. તો તો છે હિલિયમ 2s2 2p5, નિયોન 3s2 3p5, આર્ગોન. હવે તમે અહીંયા આવો, ત્રીજાથી ચોથા વચ્ચે આવો એટલે તમારા 18 ઇલેક્ટ્રોન ઉમેરાણા છે. ઇટ મીન્સ કે 3s પછી 3d ઇલેક્ટ્રોન રચના ભરાયેલી હોય, એટલે 3d10 4s2 4p5. ચોથાથી પાંચમામાં આવો 18, એટલે 4p પછી 4d વારો આવે, 4d10 5s2 5p5, 4d પછી 4f વારો આવે અને 5d પછી 5f વારો આવે. એટલે ઇલેક્ટ્રોન રચના જે છે હવે તમને જાતે બનાવતા આવડવી જ આવી જોઈએ, કારણ કે આપણે ઓલરેડી 3 સમૂહોની ઇલેક્ટ્રોન રચના બનાવતા તમને શીખવાડી દીધી છે અહીંયા, બરાબર. હવે વાત કરીએ આપણે પ્રાપ્તિસ્થાનની, બરાબર. તો પ્રાપ્તિસ્થાનમાં મુખ્યત્વે ફ્લોરિન જે છે એ ફ્લોરાઇડ સ્વરૂપે હોય, કારણ કે આવર્ત કોષ્ટકનું સૌથી વધુ વિદ્યુતઋણ સંયોજન છે એટલે ફ્લોરાઇડ સ્વરૂપે જુદા જુદા ક્ષાર સ્વરૂપે જોવા મળે, જેમાં ફ્લોરસ્પાર, ક્રાયોલાઇટ અને ફ્લોરએપેટાઇટ એની મુખ્ય ખનિજો છે. ફ્લોરસ્પાર એટલે કેલ્શિયમ ફ્લોરાઇડ, ક્રાયોલાઇટ એટલે Na3LF6, એનું નામ શું થશે લખી લેજો, Na3LF6 એનું નામ લખી લેજો, સોડિયમ હેક્ઝા ફ્લોરાઇડ એલ્યુમિનેટ. શું નામ થશે Na3LF6નું? સોડિયમ હેક્ઝા ફ્લોરાઇડ એલ્યુમિનેટ, બરાબર. ચાલો ત્યાર પછી છે એપેટાઇટ ખનિજ. એપેટાઇટ ખનિજ જુદી જુદી પ્રકારની હોય, આપણે આગળ વાત કરી છે. ફ્લોરએપેટાઇટ, ક્લોરએપેટાઇટ અને હાઇડ્રોક્સી એપેટાઇટ ચેન્જ છે માત્ર અહીંયા જોવા મળે. તો અહીંયા ફ્લોરએપેટાઇટ છે એટલે Ca3PO4 6, 3 ટાઈમ છે, એની જગ્યાએ તમે લખી શકો Ca9PO4, તમે લખી શકો Ca9PO4 ટ્વાઇસ આવશે, બરાબર. એટલે શું થશે Ca9PO4 6 CF2, અને એવું ન લખવું હોય તો 3 સામાન્ય કાઢીને પણ તમે લખી શકો છો CF2, એટલે ફ્લોરએપેટાઇટ. આ ઉપરાંત નદીમાં, પાણીમાં, દાંત અને હાડકામાં ફ્લોરિન છે અલ્પ માત્રામાં જોવા મળે છે. હવે વાત કરી છે ક્લોરિન. સમુદ્રના પાણીમાં મુખ્યત્વે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ અને પોટેશિયમના ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ હોય, જેમાં સૌથી વધુ પ્રમાણમાં કોણ હોવાનું છે? સોડિયમ ક્લોરાઇડ, જે વજનથી 2.5% જેટલું હોય. એટલે કે 100 ml તમે જ્યારે પાણી લ્યો તેમાં 2.5 gram છે માત્ર કોણ હોવાનું છે? સોડિયમ ક્લોરાઇડ સમુદ્રના પાણીમાં, બરાબર. હવે આ સમુદ્રનું પાણી છે જ્યારે સુકાઈ જાય, એટલે તેમાં લખ્યું છે કે શુષ્ક થયેલા સમુદ્રના નિક્ષેપોમાં મુખ્યત્વે NaCl અને કાર્નેલાઇટ. કાર્નેલાઇટ એ દ્વિક્ષાર છે. અણુસૂત્ર શું થશે? KCl(MgCl2)6H2O, ઓકે. અને છેલ્લે સમુદ્ર જીવોમાં ઘણે બધે, સમુદ્ર જીવો એટલે ખાસ કરીને સમુદ્રની જે વનસ્પતિઓ હોય એમાં આયોડિનયુક્ત વનસ્પતિઓ છે વધુ પ્રમાણમાં જોવા મળે, કે જેમાં તમને કીધું છે કે ભાઈ વનસ્પતિઓ છે એમાં 0.5% આયોડિન જોવા મળે. અને ચીલી સોલ્ટ પીટર, ચીલી સોલ્ટ પીટર કોને કહેવાય તમને હવે આવડવું જોઈએ, ઇન્ડિયન સોલ્ટ પીટર અને ચીલી સોલ્ટ પીટર, જેને નાઇટ્ર તરીકે આપણે ઓળખ્યો કીધું હતું છે, એમાં 0.2% સોડિયમ આયોડેટ ધરાવે છે, NaIO3. સોડિયમ આયોડેટ એટલે શું થશે? NaIO3. તો આ થઈ ગયા સમૂહ નંબર 17ના સંયોજનોના પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના અને તેમના પ્રાપ્તિસ્થાનોની વાત. હવે આપણે વાત કરવાની છે સમૂહ નંબર 17ના સંયોજનોના ભૌતિક ગુણધર્મોમાં જોવા મળતી આવર્તનીયતા. એટલે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ, પરમાણીય ત્રિજ્યા, આયનીકરણ ત્રિજ્યા અને વિદ્યુતઋણતા તથા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું વેરિએશન જોવા મળે છે એની આપણે ચર્ચા કરીએ. એની પહેલાં ફટાફટ છે એકવાર સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આગળ વાત કરીશું. ચાલો ભૌતિક ગુણધર્મોમાં જોવા મળતી આવર્તનીયતા એટલે આપણે ટાઇટલ આપશું ભૌતિક ગુણધર્મોમાં આવર્તનીયતા. સમૂહ નંબર 17માં તમે જ્યારે ઉપરથી નીચે તરફ આવો એટલે કે ફ્લોરિનથી ચાલુ કરીને આયોડિન સુધી, મેં કીધું પણ એસ્ટેનાઇન ને ટેનન્સિનની આપણે બહુ અહીંયા ચર્ચા નહીં કરીએ કારણ કે રેડિયોએક્ટિવ છે એટલા માટે. તો ફ્લોરિનથી આયોડિન તરફ તમે જેમ આવો છો તેમ પરમાણીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વધે છે, કારણ કે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ નવા કોષમાં દાખલ થાય છે એટલા માટે, બરાબર. એટલે પરમાણુ ત્રિજ્યા અને આયનની ત્રિજ્યામાં વધારો જોવા મળશે.
જો કે આમ તો આવર્તની જો વાત કરો તો આવર્તમાં સમૂહ નંબર 17ના તત્વો સૌથી નાના, હવે બીજા આવર્તમાં વાત કરો તો ફ્લોરિન સૌથી નાનું થયું કહેવાય. એટલે આવર્ત કોષ્ટકનું સૌથી નાનું તત્વ પણ ફ્લોરિન બન્યું કહેવાય, અને સૌથી વધુ વિદ્યુતઋણ તત્વ પણ બનવાનું છે. બરાબર, એટલે પરમાણુની ત્રિજ્યા અને અહીંની ત્રિજ્યા વધે છે. કેન્દ્રથી બાહ્યતમ કક્ષાનું અંતર, કેન્દ્રથી બાહ્યતમ કક્ષાનું અંતર વધે તેથી ઇલેક્ટ્રોન સરળતાથી મુક્ત થાય, તેથી ડેલ્ટા આઈએચ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે, મૂલ્ય ઘટે છે. પણ સમૂહમાં સૌથી વધુ, એટલે આવર્તમાં સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી જોવા મળશે. હવે ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ કારણ કે ઇલેક્ટ્રોન સરળતાથી મુક્ત થશે નહીં એટલા માટે. બરાબર, પણ હવે ઉપરથી નીચે તરફ તમે જેમ આવો છો એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય છે કારણ કે અંતર વધતું જાય છે એટલા માટે. બરાબર, ત્યાર પછી વિદ્યુત ઋણતા જે છે એ વિદ્યુત ઋણતા ઘટે છે. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવે એમ વિદ્યુત ઋણતા ઘટે અને ધાત્વીય વલણ વધે છે. બરાબર, હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ડેલ્ટા ઇજીએચ નું ઋણ મૂલ્ય ઘટે છે. આપણે આગળ વાત કરી પ્રમાણે કે જેટલી સરળતાથી દાખલ થાય ઇલેક્ટ્રોન એટલી ઋણ પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ વધુ જોવા મળે. એટલે એ હિસાબે જોવા જાઓ તો ફ્લોરિનની ઋણ પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય એ સૌથી વધુ હશે, પછી ક્લોરિન, પછી બ્રોમિન અને પછી આયોડિન. જો અહીંયા હું જરા સ્પેસિફાઈડ કરી દઉં કે મેથ્સવાળાએ કોઈ પોતાના તુકા ન મારવા, દાખલા તરીકે એવું કીધું કે -30 અને -40. હવે આ બંનેમાંથી ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ કોની, તો -40 આવે. એમ ન કહેતા છે -40 કરતાં -30 તો મોટા કહેવાય. અહીંયા માઇનસ વેલ્યુ એ કોઈ ગાણિતિક અગત્યતા ધરાવતું નથી, અહીંયા માઇનસ વેલ્યુ એ કોઈ ગાણિતિક સિગ્નિફિકન્સ ધરાવતું નથી. એ માત્ર ને માત્ર એવું દર્શાવે છે કે ઉર્જા મુક્ત થાય છે, જેટલી વધુ ઉર્જા મુક્ત થાય એટલો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થતો હોવો જોઈએ. તો વધુ મુક્ત કઈ થઈ કહેવાય, આ ઓકે. એટલે અહીંયા શબ્દ વાપરો છે કે ઋણ મૂલ્ય છે ઉપરથી નીચે આવે એમ ઘટે, તો આ ટ્રેન્ડ જોવા મળવો જોઈએ પણ આવું નથી. સાચો ક્રમ જે છે એ સાચો ક્રમ આવા પ્રમાણનો છે, ક્લોરિનમાં સરળતાથી થાય, પછી ફ્લોરિન, પછી બ્રોમિન અને પછી આયોડિન. બરાબર, આવું શા માટે, આમ તો ધોરણ 11માં તમે શીખેલા છો પણ ફરી પાછું આપણે અહીંયા ક્લિયર કરી દઈએ છીએ કે આવું શા માટે થતું હશે. બરાબર, તો ક્લોરિન છે એની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે 3s2 3p5, ફ્લોરિન છે એની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે 2s2 2p5. હવે બહારથી જે ઇલેક્ટ્રોન આવવાનો છે એ બહારથી આવનાર ઇલેક્ટ્રોન 3p5માં જશે ને આમાં જશે 2p5માં, પણ 2p5માં ઓલરેડી ઇલેક્ટ્રોન હાજર છે. આમાં પણ તમને એમ થશે ઇલેક્ટ્રોન તો આમાં હાજર છે, પણ તમને ખબર છે કે ક્વોન્ટમ અંક જેમ નાનો હોય એમ બહારથી આવનારા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધુ થાય. અપાકર્ષણ વધુ થવાને કારણે ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ શકતો નથી, જ્યારે આમાં અપાકર્ષણ ઓછું છે એટલે ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ શકે છે, ને જેટલી સરળતાથી દાખલ થાય એટલી ઉર્જા વધુ મુક્ત થશે. ખ્યાલ આવી ગયો દરેકને? તો આ ભૌતિક ગુણધર્મોમાં જોવા મળતી આવર્તનીયતાની વાત આપણે કરી. આજનો વિડીયો લેક્ચર છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કાલનો વિડીયો લેક્ચર છે, કાલના વિડીયો લેક્ચર્સમાં આપણે સમૂહ નંબર 17ના ભૌતિક ગુણધર્મો, તેની ઓક્સિડેશન અવસ્થાઓ અને એને રિલેટેડ પ્રક્રિયાઓ, હાઇડ્રોજન સાથે, હેલોજન સાથે અને ઓક્સિજન સાથેના સંયોજનો વિશે આપણે ડિસ્કસ કરશું. ઓકે, ત્યાં સુધી બાય બાય.